લોકડાઉનમાં સરકાર દ્વારા રાહત અપાતા બજારોમાં પુનઃ ચેતનવંતા બન્યા હતા, તો 2 કલાકમાં જ બંધ પણ થઈ ગયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 24 એપ્રિલની મધરાતે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ નગરપાલિકાના હદ વિસ્તારની અંદર આવેલ દુકાનો પૈકી માર્કેટ કોમ્પ્લેક્સ, મલ્ટીબ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલમાં આવેલી દુકાનો સિવાયની તમામ દુકાનો કે જે શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ હોય તેવી દુકાનોના 50% કર્મચારી કે કામદારો સાથે રાખી ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. તે અંતર્ગત નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ આર કોઠારી તેમને મળેલી સત્તાના રૂએ એક જાહેરનામા દ્વારા શરતોની સાથે દુકાન ખોલવાનો આદેશ આપ્યા બાદ પણ ગળેકાંઠ્યા દુકાનદારો સિવાય બીજી કોઈ દુકાન ખોલી ન હતી. દુકાનદારોમાં એક પ્રકારનું ઉચાટ જોવા મળ્યું હતું કે જો દુકાનો ખુલ્લી શું સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તો પોલીસ અમારી ઉપર ગુનો દાખલ કરશે અને અમારી એક નવી મુસીબત ઊભી થશે એ વિચારીને દુકાનોના શટર પાડી રાખવામાં પણ શાણપણ સમજ્યું હતું અને લોકોમાં રહેલા કોરોનાના ડરના કારણે રોડ રૂસતા રસ્તા સુમસામ થતા તેની સાથે ગણતરીના 2-2.5 કલાકમાં જ ખોલેલી દુકાનોના પણ શટર ડાઉન થઈ ગયા હતા. દુકાનદારોમાં તંત્ર દ્વારા ભરોસો આપવામાં આવે અને લોકોને સોશિયલ ડિસ્ટન્સની સમજ કેળવાય તો સહિયારા પ્રયાસોથી લોકો અને સમાજમાં કોરોનાને લઈને ફેલાયેલો ગભરાટ દૂર થાય અને તકેદારી પણ જળવાય તે જરૂરી છે. કારણ કે કોરોના કોઈ વરસાદ કે ઠંડી ઋતુની જેમ જતો નથી રહ્યો, નથી હજી એની કોઈ દવા કે રસી શોધાઈ, એ વાત લોકોએ પોતાના મગજમાં ઉતારી લેવી પડશે જેથી કરીને તંત્રનું કામ ન વધે અને કોરોના મહામારીમાં વહેલા ઉઘરી શકાય. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.